दोस्तों आज आपणे राष्ट्रपति याद राखवानी एक हूँ तमने खूब शॉर्टकट ट्रिक जणावीश। दोस्तों तमने खबर छे के आपणो देश आजाद थयो ए पछीथी लईने अत्यार सुधीमां 14 जेटला राष्ट्रपति आपणा भारतमां रही चूक्या छे, परंतु आपणना તેના બધા જ નામ યાદ રાખવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે। પરંતુ દોસ્તો આજે હું તમને સ્ટોરીના માધ્યમથી એવી એક શોર્ટકટ ટ્રિક જણાવીશ કે તમને કોઈ પણ એક્ઝામમાં ગમે ત્યારે રાષ્ટ્રપતિને લગતો અથવા તે કયા કેટલામાં નંબરના કયા રાષ્ટ્રપતિ અથવા હતા, પ્રથમ નંબરના, બીજા નંબરના, ત્રીજા નંબરના કયા રાષ્ટ્રપતિ હતા, તમને ચપટી વગાડીને તરત યાદ રહી જશે। ચાલો હું તમને આ ટ્રિક વિશે તમને જણાવી દઉં। દોસ્તો પહેલાં હું તમને કહી દઉં કે રાષ્ટ્રપતિ જે છે તે આપણા દેશમાં 14 જેટલા થઈ ગયા છે। પહેલાં આપણે તેમના નામ એકવાર હું તમને ઝડપથી જણાવી દઉં જેથી કરીને તમને થોડીક હિંટ મળે। ત્યારબાદ દોસ્તો હું તમને એક એવી સ્ટોરી કહેવાનો છું કે એ સ્ટોરી તમને મગજમાં ફિટ જ થઈ જશે અને ગમે ત્યારે એક્ઝામની અંદર રાષ્ટ્રપતિને લગતો પ્રશ્ન હશે ત્યારે એ સ્ટોરી તમારા મગજમાં ચાલશે અને તમને તરત જ તે રાષ્ટ્રપતિને લગતો કોઈ પણ પ્રશ્ન હશે તો તમને યાદ આવી જશે। તો જે રાષ્ટ્રપતિ છે તે 14 આપણા દેશમાં 2019 સુધીમાં રહી ચૂકેલા છે અને જે છેલ્લા રાષ્ટ્રપતિ છે તે અત્યારે ક્યાં છે, જે અત્યારે રનિંગ છે તે રામનાથ કોવિંદ। દોસ્તો જે પ્રથમ રાષ્ટ્રપતિ હતા તે ક્યાં હતા, રાજેન્દ્ર પ્રસાદ। ત્યારબાદ જે બીજા રાષ્ટ્રપતિ હતા એસ રાધાકૃષ્ણન, ઝાકીર હુસેન, વીવી ગિરી, ફખરુદ્દીન અલી અહમદ, નીલમ સંજીવ રેડ્ડી, જ્ઞાની ઝેલસિંહ, આર વેંકટરમણ, શંકર દયાળ શર્મા, કે આર નારાયણ, ડૉક્ટર અબ્દુલ કલામ, પ્રતિભા પાટીલ, પ્રણવ મુખર્જી અને રામનાથ કોવિંદ। દોસ્તો તમે જોશો કે આ 14 નામ તમારે આમનામ યાદ રાખવા ઘણા મુશ્કેલ પડે, કેમ કે આપણને ઘણીવાર એક્ઝામની અંદર એવો પૂછે કે ભાઈ વીવી ગિરી પછીના રાષ્ટ્રપતિ કોણ બન્યું હતું, તો આપણને યાદ આવતું હોતું નથી। પરંતુ દોસ્તો તમે જો આ ટ્રીકમાં છેલ્લે સુધી વિડીયો જોશો તો તમને ક્યારેય પણ રાષ્ટ્રપતિના નામને લગતો પ્રશ્ન હશે તો તમને પ્રોબ્લેમ થશે નહીં। ચાલો આપણે જોઈએ દોસ્તો, હવે હું તમને સ્ટોરી કહી કહેવા જઈ રહ્યો છું કે જે આ તમને જે પ્રથમ દેખાય છે તે કોણ છે, રાજુ છે, બીજી છે તે રાધા છે। તો રાજુ અને રાધા તમે પહેલાં આ ચિત્રના મારફતે યાદ રાખો। ત્યારબાદ જે છે તે ફખરુદ્દીન રેડ્ડીની એક જેલ દેખાય છે અને જેલની અંદર તમને એક જે છોકરી છે તે દેખાય છે, તો ફખરુદ્દીન રેડ્ડીની જેલ યાદ રાખવાની છે। ત્યારબાદ જે આ ચિત્રમાં તમને લેખક ટાઈપને કલમ લઈને જોવા મળે છે તે છે રમણશંકર નારાયણ। તો આ રમણશંકર નારાયણ છે, ફખરુદ્દીન રેડ્ડીની જેલ છે, રાધા છે અને રાજુ છે। તો દોસ્તો સ્ટોરી એવી છે કે રાજુ કી રાધા જાકર ગીરી ફખરુદ્દીન રેડ્ડી કી જેલ મેં, તબ રમણશંકર નારાયણ કી કલમ સે પ્રતિભા નિકલી પ્રણવ રામ કી। બસ આટલી આપણી સ્ટોરી છે અને આ સ્ટોરીની અંદર 14 રાષ્ટ્રપતિના નામ આપણે ફિટ કરી દઈશું। તો હજી એકવાર હું તમને સ્ટોરી કહી દઉં કે રાજુ કી રાધા જાકર ગીરી ફખરુદ્દીન રેડ્ડી કી જેલ મેં, તબ રમણશંકર નારાયણ કી કલમ સે પ્રતિભા નિકલી પ્રણવ રામ કી। હવે હું તમને સ્ટોરી તમે એકવાર જોઈ લો અથવા તો તમે નોટ આઉટ પણ કરી શકો છો। હજી એકવાર કહી દઉં કે રાજુ કી રાધા જાકર ગીરી ફખરુદ્દીન રેડ્ડી કી જેલ મેં, તબ રમણશંકર નારાયણ કી કલમ સે પ્રતિભા નિકલી પ્રણવ રામ કી। તો દોસ્તો આ જે સ્ટોરી આપણી હતી એના મારફતે તમને કોઈ દિવસ રાષ્ટ્રપતિના નામ યાદ રાખવામાં તકલીફ પડશે નહીં। દોસ્તો આ જે સ્ટોરીની અંદર જે કી પછી મે તબ ઓર અને નીકલી આ જે ત્રણ શબ્દો છે તે સાયલન્ટ વર્ડ છે, મતલબ કે તેનો અર્થ આપણે અહીંયા કંઈ પણ કરવાનો નથી, એ સિવાયના બધા શબ્દોનો અર્થ આપણે રાષ્ટ્રપતિના નામ રૂપે યુઝ કરીશું। ચાલો આપણે હવે આ સ્ટોરી છે તેને રાષ્ટ્રપતિના નામમાં કન્વર્ટ કરીએ। તો રાજુ એટલે જે પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા, રાજેન્દ્ર પ્રસાદ। ત્યારબાદ રાજુ કી રાધા, રાધા એટલે એસ રાધાકૃષ્ણન। ત્યારબાદ ઝાકર ગીરી, ઝાકર એટલે વીવી ઝાકીર હુસેન। ત્યારબાદ ગીરી, ગીરીનો મતલબ આપણે કરીશું વીવી ગીરી અને ફખરુદ્દીન રેડ્ડી કી જેલ, તો ફખરુદ્દીનનો અર્થ આપણે અહીંયા પાંચમા નંબરના રાષ્ટ્રપતિ કોણ હતા, ફખરુદ્દીન અલી અહમદ।
ત્યાર બાદ આવે છે રેડી શબ્દ, તો રેડીનો અર્થ થાય છે નીલમ સંજીવ રેડી. ફકરુદ્દીન અલી અહમદ પછી કોણ આવ્યા હતા? નીલમ સંજીવ રેડી છે તે રાષ્ટ્રપતિ બન્યા હતા. ત્યારબાદ જે કી છે તે આપણે સાયલન્ટ વર્ડ તરીકે રાખેલો છે. ત્યારબાદ આવે છે ફકરુદ્દીન રેડી કી જેલ, તો જૈન એટલે જ્ઞાની જેલ છે. તો આપણા સાથે સાત રાષ્ટ્રપતિ છે તે આ એક વાક્યની અંદર કમ્પ્લીટ થઈ ગયા. ત્યારબાદ આગળનું ચિત્ર તમે જુઓ કે મેં શું કીધું હતું, તબ રમણ શંકર નારાયણ કી કલમ છે પ્રતિભા નીકળી પ્રણવ રામ કી. તો રમણનો મતલબ આપણે અહીંયા થાય છે આર વેંકટ રમણ. ત્યારબાદ શંકર, તો શંકરનો અર્થ થાય છે શંકર દયા શર્મા, ડૉક્ટર શંકર દયા શર્મા. ત્યારબાદ નારાયણનો અર્થ આપણે કરીશું કે આર નારાયણ, મતલબ કે કે આર નારાયણ છે તે શંકર દયાળ શર્મા પછી રાષ્ટ્રપતિ બન્યા હતા. ત્યારબાદ કોણ રાષ્ટ્રપતિ બન્યા હતા? અબ્દુલ કલામ. તો નારાયણ કી કલમ, તો કલમનો અર્થ થશે અબ્દુલ કલામ. ત્યારબાદ કલમ છે પ્રતિભા નીકલી પ્રણવ રામ કી, પ્રતિભાનો મતલબ પ્રતિભા પાટેલ અને પ્રણવ મતલબ પ્રણવ મુખર્જી અને છેલ્લો શબ્દ છે રામ. તો અત્યારના જે રનિંગ રાષ્ટ્રપતિ છે તે ક્યાં છે? રામનાથ કોવિંદ. તો દોસ્તો આ રીતે સઉદે સઉદ રાષ્ટ્રપતિ આ સ્ટોરીની માધ્યમથી તમને કોઈ દિવસ ભૂલાશે નહીં ગઈ હશે. તો ચાલો આપણે હવે પછી આ સ્ટોરીમાંથી તમને કેટલું યાદ રહ્યું એની ટેસ્ટ લઈએ, જેથી ખબર પડે કે તમને કેટલું યાદ રહ્યું. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે કે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો તમે સ્ટોરી યાદ કરો, રાજુ કી રાધા, તો રાજુ મતલબ રાજેન્દ્ર પ્રસાદ. તો બ છે મતલબ કે બી જે છે રાજેન્દ્ર પ્રસાદ, તે પ્રથમ પ્રશ્નનો રાઈટ આન્સર છે. ત્યારબાદ બીજો પ્રશ્ન લઈએ કે ભારતના ત્રીજા ક્રમના રાષ્ટ્રપતિ કોણ હતા? તો સ્ટોરી યાદ કરો કે રાજુ કી રાધા ઝાકર, તો ઝાકર શબ્દનો અર્થ થાય છે ઝાકીર હુસેન. તો તમને તરત જ લાઈટ થઈ જશે ઝાકર મતલબ ઝાકીર હુસેન. ઓપ્શન તમે જોશો તો તરત જ તમને ખ્યાલ આવી જશે કે ઝાકીર હુસેન ડ જે છે તે બીજા પ્રશ્નનો રાઈટ આન્સર છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન હતો કે ઝાકીર હુસેન પછી રાષ્ટ્રપતિ કોણ બન્યા? તો રાજુ કી રાધા ઝાકર ગીરી, ગીરી મતલબ વીવી ગીરી, તો અ છે એ છે તે તેનો રાઈટ આન્સર છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે ભારતના છઠ્ઠા નંબરના રાષ્ટ્રપતિ કોણ હતા? તો તમે સ્ટોરીની માધ્યમથી ઝડપથી આ પ્રશ્નનો જવાબ કાઢી શકો છો. તમે યાદ કરો કે રાજુ કી રાધા ઝાકર ગીરી ફકરુદ્દીન રેડી, રેડી તો એ રેડી શબ્દ છે તે કેટલામાં ક્રમનો છે? છઠ્ઠા નંબરનો, મતલબ કે નીલમ સંજીવ રેડી છે તે છઠ્ઠા ક્રમના રાષ્ટ્રપતિ હતા. તો સી છે ક છે તે તેનો રાઈટ આન્સર થશે. ત્યારબાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો તમને પહેલાં તે સ્ટોરીમાં મેં તમને કીધું કે રાજુ કી રાધા, તો રાજુ એટલે રાજેન્દ્ર પ્રસાદ, તો બ છે તે તેનો રાઈટ આન્સર છે. ત્યારબાદ જ્ઞાની જેલસિંહ બાદ રાષ્ટ્રપતિ કોણ બન્યા હતા? તો તમે સ્ટોરીમાં તમને જો યાદ હશે તો તરત જ તમને યાદ આવી જશે કે રાજુ કી રાધા ઝાકર ગીરી ફકરુદ્દીન અલી કી જેલ મેં, તબ રમણ શંકર. તો જ્ઞાની જેલ પછીનો શબ્દ કયો આવ્યો? રમણ શંકર. તો રમણ મતલબ કે આર વેંકટ રમણ, તો એ છે એ તેનો રાઈટ આન્સર થશે. તો દોસ્તો તમે જોઈ શકો છો કે કેવી રીતે ઝડપથી આપણે સ્ટોરીના માધ્યમથી દરેક પ્રશ્નોનો ઝડપથી આન્સર મેળવી શકીએ છીએ. ત્યારબાદ સાતમો પ્રશ્ન જો કે ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો દોસ્તો સ્ટોરીના માધ્યમથી પણ તમે યાદ રાખી શકો છો અને આમ નામ પણ મેં તમને કીધું હતું કે ઝાકીર હુસેન જે છે તે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હતા. તો દોસ્તો ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો કે રાજુ કી રાધા ઝાકર, તો ઝાકર એટલે કે ઝાકીર હુસેન, તો ડી છે તે રાઈટ આન્સર થશે. ત્યારબાદનો દોસ્તો પ્રશ્ન જો, તો ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? તો સાવ ઈજી છે કે ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? પ્રતિભા પાટીલ. સોરી દોસ્તો મારે ભૂલથી પ્રતિભા પાટીલ છે તે ઓપ્શનમાં લખવાનું બાકી રહી ગયો છે, પરંતુ જે પ્રતિભા પાટીલ છે તે આઠમા નંબરમાં જવાબ આવશે. તો દોસ્તો મને લાગે છે કે તમને આ ટ્રીક ખૂબ જ ગમી છે. દોસ્તો જો તમને ટ્રીક ગમી હોય અને વધારે આવા પ્રકારની ટ્રીક તમે મેળવવા માગતા હો તો કોમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ખૂબ ખૂબ આભાર.